અનુ, હેમાને કેમ છે? અત્યારે તો સુતા છે. આમ અચાનક શું થઈ ગયું એને? હા એ જ ને, એમને ફોન આવ્યો અને અચાનક જ એ સ્તબ્ધ થઈ ગયા, આમ આઘાતમાં આવી ગયા. ખબર નહીં ફઈભાઈ એમનો ફોન ક્યાં છે? ક્યાં? હેમા જિંદગી પર આવી ન રહે તો સારું. ફઈભા તમે ચિંતા નહીં કરો, એવું કઈ જ નહીં થાય. હવે ઉઠશે ને ત્યારે એમને કશું યાદ પણ નહીં. પણ એ વ્યક્તિ પાછો ફોન કરશે તો આપણે શું કરીશું? એ જ વ્યક્તિનો તો ફોન નથી ને. ઉપાડી છું. હા ઉઠાવ ને ફોન, પડશે તેવા દેવાશે. આપણને ખબર તો પડે કે કોના ફોનના લીધે હેમાને આટલો બધો આઘાત લાગ્યો છે. હેલો, કેમ છો હેમાબેન? મજામાં ને? સુલોચના, મેં તારો અવાજ ઓળખી લીધો છે. સુલોચના અનોખી. તે મા બાપીને ફોન શું કામ કર્યો છે? એમની સાથે વાત કરવા માટે જ મેં ફોન કર્યો છે. કઈ વાંધો છે તને? તારે શું વાત કરવી છે એમની સાથે? એ મારે તને કહેવાની જરૂર નથી. ઉલટ તપાસ શેની કરે છે? કેમ, સવારે કોઈએ ચાનો કપ ફેંકી દીધો તો એનો ગુસ્સો હજી ઉતર્યો નથી? આને આ પણ ખબર પડી ગઈ? કેમ, શું થયું? મોડે તાળા કેમ વાગી ગયા? મારા ઘરની બાબતમાં તારે પડવાની કોઈ જરૂર નથી. મને રસ પણ નથી અને હું તારા ઘરની બાબતમાં નથી પડતી. ગામના ભલા માટે, સમાજ સેવા માટે હું હંમેશા આગળ હોઉં છું. એટલે કોઈ પોતાનું કામ કરે કે ના કરે, તારી જેમ. યાદ છે ને કેવી રીતે તું નારી મોરચાની ચેરપર્સન બનીને શોભાના ગાંઠિયાની જેમ બેસી રહી હતી? હું તારા જેવી નથી. હું ગામની દરેક સ્ત્રીને ફોન કરીને પૂછ્યા કરું છું કે એમને ઘરમાં કોઈ હેરાન તો નથી કરતો ને, અને ખાસ કરીને વિધવા સ્ત્રીઓને. અને તને તો ખબર જ હશે કે વિધવા સ્ત્રીઓને કેવી રીતે લોકો હેરાન કરતા હોય છે. હેમા ભાભીની ચિંતા કરવા માટે અમે લોકો છીએ. તું તારું જો. શું કહ્યું સુલોચનાએ? કઈ નહીં ફઈ બાબ, તમે ચિંતા નહીં કરો. પણ એણે અચાનક કેમ ફોન કર્યો હશે? કદાચ હેમા ભાભીની આવી પરિસ્થિતિ વિશે જાણીને એણે એમને ભોળવવા ફોન કર્યો હશે. તું વિચાર કર અનુ, કે એણે હેમાને શું કામ ફોન કર્યો? હેમા વિશે જાણકારી એ બીજા કોઈ પાસેથી પણ લઈ શકી હોત ને. એટલે તમે એમ કહેવા માંગો છો ફોઈબા, કે એવું બની શકે કે હજી પણ ભાભી અને સુલોચના કોન્ટેક્ટમાં હોય? હા બની શકે. માણસની નબળી ક્ષણોમાં કોઈ એને ખભો આપે ને તો એને સારું લાગે. અને મને તો એવું લાગે છે કે તે દિવસે જે મિલકતને માટે થઈને એણે ઝઘડો કર્યો હતો એ સુલોચનાના કહેવા પર તો નહીં કર્યો હોય ને. તો તું મારી ભાભી સાથે વાત કરવી જ પડશે. અત્યારે તો એ સૂતા છે, પણ ઉઠાય ને એટલે તરત જ હું એમની સાથે વાત કરીને ખાતરી કરી લઉં છું. અને હા ફઈ ભા, હવે ભાભીને આપણાથી એકલા નહીં મુકાય, અને એમના પર આપણે હવે પળે પળ નજર રાખવી પડશે. હા એ ખરું. હા આપણે એનું ધ્યાન રાખવું જ પડશે. અને બીજી વાત, કે એને એવું ના લાગવું જોઈએ કે આપણે એને બાંધીને રાખી છે, અને કોઈ એને ભોળવી ન જાય ને એનું પણ ધ્યાન રાખવું પડશે આપણે. શું વિચારે છે અનુ? કઈ નહીં ફઈ બાબ, ભાભી સૂતા છે ને હજી, તો હું એકવાર ખાખરા લઈને ગામમાં અને બસ સ્ટેન્ડ પર હાટું માર્યો અને જલ્દી જ આવી જઈશ. પણ જો કંઈ પણ એવું લાગે તો તરત ફોન કરજો, રિક્ષામાં આવી જઈશ. ઠીક છે બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અનોખી એકદમ હેપતાઈ ગઈ મારો અવાજ સાંભળીને. પણ તે એની સાથે વાત જ શું કામ કરી? એને સીધી આપણા પર શંકા જશે. એની ચિંતા તમે નહીં કરો, જરા સમજો. અનોખીએ ફોન ઉઠાવ્યો એટલે એને ખબર પડી જ ગઈ હશે કે સુલોચના વહુએ ફોન કર્યો છે. આમ ફોન મૂકી ના દેવાય, નહીં તો એ લોકોને એવું લાગશે કે આપણે ગભરાઈ ગયા. અરે પણ આપણે ખુલ્લા પડી જઈએ એના કરતા ડરેલા હોઈએ એવું લાગે, એ વધારે સારું ને. વચ્ચે ડબકા નહીં મૂક,
સારું લાગે એ તારે માટે, પણ વિઠ્ઠલ જાગીરદાર માટે ક્યારેય નહીં. તમે લોકો જાઓ અને આ એ ઘરના બધા સમાચાર મને આપતા રહેજો. હા શ્યોર, અમે જઈએ છીએ. હવે તો તને ખાતરી થઈ ને એ લોકો વચ્ચે ઝઘડો થયો જ હતો? બાપુજી, અનોખીએ મારા સવાલનો જવાબ તો ના આપ્યો. એ છે તો બહુ શાણી, ઘરની વાત બહાર પડવા નથી દેતી. તું એ વાત પર ધ્યાન આપ. અને હું છે ને આ ગામમાં ગરીબોનો તારણહાર બારવટીઓ કોણ છે ને એની તપાસ કરું છું. આ ગામમાં જ કોઈ પાક્યું છે કે પછી કોઈ બહારથી આવ્યું છે? એક કામ કર, તું ગામમાં તપાસ કરાવ કે ગામમાં કોઈ નવી વ્યક્તિ આવ્યું છે કે નહીં. આ ગામમાં હું નવી છું, ફ્રેન્ડ્સના નામે ફક્ત તમે, બીજું કોઈ ફ્રેન્ડ પણ નથી. હાઉ સેડ. સર એક મિનિટ સાંભળો ને, હું શું કહું છું, આ ગામમાં કોઈ એવી જગ્યા કરી જ્યાં હેંગ આઉટ કરી શકીએ, એટલે કોઈ એવી જગ્યા જ્યાં મસ્ત સાંજે જઈને આપણે બેસી શકીએ. જસ્ટ ઇમેજિન, કોઈ એવી જગ્યા પર શાંતિથી આપણે બેઠા હોય, કામ સિવાયની વાતો. ઓકે, વાતો નહીં કરીએ તો પણ કંઈ નહીં, પણ આમ બસ શાંતિથી બેસીને મજા કરીએ એવી કોઈ જગ્યા છે આ ગામમાં? જો હું પણ આ ગામમાં તારા જેટલો જ નવો છું, એટલે મને આ ગામમાં એવી જગ્યા કાંઈ ખબર નથી. હું તો ઘરથી ઓફિસ, ઓફિસથી ખેતર અને ખેતરથી એકેડમી, આ ત્રણ જગ્યાએ જ ફરું છું, એટલે મને આ ત્રણ જગ્યા જ ખબર છે. એક મિનિટ, તો એ તો સૌથી સારી વાત છે ને. હા સર, હવે આપણે બંને સાથે આ ગામ એક્સપ્લોર કરીએ, વધશે, નવી નવી જગ્યાઓ શોધીએ. તું હમણાં શોધ અને તને કોઈ એવી જગ્યા મળે તો મને કહેજે. બાકી હમણાં મારો ખેતરે જવાનો ટાઈમ છે, એટલે હું ત્યાં જ જાઉં છું. લાગે છે આ નવી હેંગઆઉટ પ્લેસ તારે જાતે શોધવી પડશે કોશા. અરે દીપ્તિ, આ બધું શું અચાનક કાઢ્યું છે તે કામ? અરે દિવાળીના જે બહુ વાર છે. અરે અચાનક નહીં, આ તો ઘણા વખતથી બધું આમ જ પડ્યું હતું. તો વિચાર કર્યો કે સાફ સફાઈ કરી નાખું અને ઘરનો બધો નકામો સામાન બહાર ફેંકી દઉં. અને એમાં જ તો પેલી તારી જૂની નોટબુક મળી, એટલે તો હું તને તરત આપવા માટે આવી હતી. પણ તું અહીંયા કેમ આવી? મારે તને પૂછવું હતું, આજે જે સવારે ઘટના બની એ વાત તે કોઈને કીધી છે? કઈ વાત? એ જ કે અભયે ગુસ્સામાં આવીને ચાનો કપ ફેંકી દીધો. ના. અરે હા, આજે સવારે જ્યારે હું ત્યાંથી અહીંયા આવીને ત્યારે વિદ્યામાસી અને દેવ બહાર જતા હતા, અને હું એમ પણ સવારથી બહુ ડિસ્ટર્બ હતી. તો વિદ્યામાસી મને પૂછ્યું, ઉદાસ કેમ છે? તો મારાથી કહેવાઈ ગયું, દેવસી સર અને એની માં વિદ્યા મેડમ જાગીરદાર સર માટે ફોન કરી રહ્યા છે. શું? લોકેશ વિઠ્ઠલ, વિઠ્ઠલ જાગીરદાર માટે ફોન કરે છે. શું થયું? બફાઈ ગયું મારાથી? ના ના કઈ વાંધો નહીં. તો તું ફક્ત આ વાત પૂછવા માટે આટલી ઉતાવળે આવી? ના ના, હું તો તને એમ કહેવા આવી છું કે હેમા ભાભીની તબિયત સારી નથી, એટલે અત્યારે સૂતા છે, અને હું ખાખરા વેચવા માટે બહાર જાઉં છું. તો ફોઈબા ઘરે એકલા જ છે, એટલે કંઈ પણ જરૂર પડે તો જરા સાચવી લેજે. હા હા, તું ચિંતા ના કરીશ. તું તો એમ જ બેઠી હતી, અને એમ પણ વિદ્યા માસી મને કહીને ગયા છે કે જ્યાં સુધી એ ના આવે ને ત્યાં સુધી હું કામ ના કરું. એ મને મદદ કરાવવાના છે. આ તો હું ફ્રી બેઠી હતી અને કંટાળો આવતો હતો, એટલે કામ લઈને બેઠી, એમાં તું આવી ગઈ. અચ્છા સારું, હું એક કામ કરું છું, ફોઈબા પાસે જઈને બેસું છું, એટલે એમને પણ ધરપત રહે. આ સારો આઈડિયા છે. ચાલ. હા ચાલ, ઘરનું કામ પછી આવીને કરું છું. ઠીક છે. દીપ્તિ, તું આવી તો મને રોટલી બનાવવામાં સારું પડ્યું. આ અભય છે ને, અનુના હાથની રસોઈ નથી ખાતો. હા ફોઈબા, આજે સવારે પણ ચા નહોતી પીધી, ચાનો કફ ફેંકી દીધો હતો, એટલે જ અમે નક્કી કર્યું છે કે રસોઈ અમે જ બનાવીશું. ફોઈબા, આપણે એક કામ કરી શકીએ ને કે ભલે રસોઈ અન્નુ બનાવે,
પણ આપણે કહેવાનું જ નહીં કે રસોઈ અનુય બનાવી છે એમ. તું શું સમજે છે અભયને? બસ આટલું કામ થઈ જાય એટલે પૂરું. આજે સારી સ્પીડથી કામ થયું, ધીમે ધીમે થોડી સ્પીડ વધવી જોઈએ. નીચે કઈક અવાજ આવ્યો હતો અને આમ બહાર વાત નથી કરવી એટલે તને ઉપર લઈ આવી. હા પણ મારે સુલોચના પાસેથી ઘણા બધા સવાલોના જવાબ મેળવવાના છે. તને તારા બધા સવાલના જવાબ મળશે, પણ એના માટે આપણે જાગીરદાર સાહેબના ઘરમાં ઘૂસવું પડશે. જાગીરદારના ઘરમાં? એ પણ આપણે ઘૂસીશું કઈ રીતે? સાંભળ મારે, સુલોચના એ જ તને અમારા વિરુદ્ધ બધી વાતો કરી હતી, બરાબર? બરાબર. એટલે જો સુલોચનાને વિશ્વાસ આવી જાય, હું હજી પણ એની વાત પ્રમાણે જ વિચારું છું, તો કદાચ મારાથી એના ઘરમાં જવાય. એ જ, અને એના માટે આપણે ઝઘડો કરવો પડશે. ઝઘડો? તારે અને મારે? હા, અને એ પણ એવો ઝઘડો કે જાગીરદાર સાહેબ અને સુલોચનાને એકદમ વિશ્વાસ થઈ છે કે આ બંને બરાબર ઝઘડ્યા છે. એટલે આપણે ઝઘડો નહીં કરવાનો, પણ એ લોકો સુધી વાત પહોંચાડવાની. એટલે આદ્યાને પણ જણાવવા નહીં દેવાનું, એ મારાથી નારાજ થઈ જશે. એવું કઈ નહીં થાય અભય. જો આદ્યાની સામે આપણે આવી પરિસ્થિતિ જ ઊભી નહીં થવા દઈએ ને. આદ્યાની સામે આપણે નોર્મલ જ બિહેવ કરવાનું, અને કોઈ પૂછે ને તો એમ કહી દેવાનું કે આદ્યા માટે થઈને એની સામે અમે ખાલી હસીને વાત કરીએ છીએ. પણ આપણે ઝઘડો કઈ વાત પર કરીશું? એ મુદ્દો બસ હવે શોધવાનો છે. જેવો મુદ્દો મળે ને એટલે આપણો ઝઘડો શરૂ. એક કપ ચા મળશે? ચા? અત્યારે તું તો રાત્રે દૂધ પીવે છે ને. હા પણ અત્યારે કામનું થોડું પ્રેશર છે ને, નવું કામ મળ્યું છે એટલે. નવું કામ? હા, માર્કેટમાં એવા ઘણા લોકો છે જેમ કે બિઝનેસમેન, એ લોકોને લેટર ટાઈપ કરવાની સતત જરૂરત રહેતી હોય છે, અને એ લોકો આમ લેટર ટાઈપ કરનારાઓને શોધતા હોય છે. જો પ્રોપર કસ્ટમર મળી જાય તો રેગ્યુલર કામ મળતું રહે, એટલે સવારે નોકરી અને રાત્રે ટાઈપિંગ. આવકનો નવો રસ્તો ખુલી જશે ને, એટલે આજે મારે 10 પેજીસ ટાઈપ કરવાના છે. હું જાગરો પણ કરવાનો છે એટલે જ. અરે તો એમ કે ને, તો પછી તું એકલો શું કામ કરે છે? હું તને ટાઈપિંગમાં મદદ કરું છું ને. છે પણ હું ક્યારે શીખીશ? અભય, જો તું આમ શીખવા રહીશ ને તો શીખવા મને શીખવામાં સવાર પડી જશે અને કામ જ નહીં પતી રહે. એના કરતાં આપણે બંને ભેગા મળીને કરીએ ને. થોડું તું કરજે, થોડું હું કરીશ, તો કામ જલ્દી પતી જશે. ઓશા પણ થોડા પેજીસ મને ટાઈપ કરીને આપવાની છે. અભય, આપણે આજ ટોપિક પર ઝઘડો કરીએ ને. શું? જો અમે લોકો કાલે ખાખરા વેચવા જવાના છે, તો
ખાખરા વેચવા જતા પહેલા કઈ પણ કામનું બાનું કાઢીને હું લેપટોપ નીચે લઈ જઈશ અને લેપટોપમાં થોડું કામ કરીશ અને આજે પેજીસ છે એ હું મેલ પણ કરી દઈશ અને પછી હું લેપટોપમાં એક મેસેજ ટાઈપ કરી રાખીશ અને લેપટોપ ઉપર મૂકી જઈશ. જેવો તને મેસેજ મળે ને એટલે તું નીચે મારી સાથે ઝઘડવા આવી જજે કે મેં તારું કામ બગાડ્યું. ખરેખર? હા ખરેખર. સ્ત્રી જીવનમાં પ્રેમ એક જ વાર કરે છે અને જન્મો જન્મ સાથ નિભાવવાના કોલ પણ ફક્ત એક જ વાર આપે છે. તમારો એકમાત્ર પ્રેમ છે અભય, તારા વિના જીવન અધૂરું છે, તારા થકી જ હું પૂર્ણ છું. અભય એક વાત પૂછો. પૂછને. શું આ જામ દેવશી સર સાથે કીધા વગર જતી રહી હતી એ તને ખરાબ લાગ્યું હતું? તને ખરેખર એવું લાગે છે કે એમાં મારી ભૂલ છે? ના, હું એવું નથી માનતો. આદ્યા નાનું બાળક છે અને આટલા વખતમાં એને દેવર્ષિ સાથે મનમેળ થઈ જ ગયો હોય, એક અટેચમેન્ટ હોય જ, અને એના લીધે આદ્યાને મળવા જવાનું મન થાય તો હું સમજું છું. હા, પણ બીજી એક વાત પણ એટલી જ મહત્વની છે કે આદ્યા જ્યારે પણ ઘરે આવે ત્યારે ઘરનો દરવાજો બંધ ન જ રહેવો જોઈએ. હું એ વાતનું ધ્યાન રાખીશ પાક્કું. આપણે બંને એ વાતનું ધ્યાન રાખીશું. આદ્યા તારી અને મારી આપણા બંનેની દીકરી છે અને એનું ધ્યાન રાખવાની જવાબદારી આપણા બંનેની છે, આપણા બંનેની ફરજ છે. અને આજે દરવાજો કેમ બંધ હતો એ હું જાણું છું. તું, હેમા ભાભી, ફૈબા, તમે ત્રણે આપણા ઘરને મદદરૂપ થવા માટે થેલાઓ ઊંચકી ઊંચકીને ખાખરા વેચવા જાઓ છો કે થોડા પૈસા ઘરમાં આવે. અને અનોખી આમ થેલાઓ ઊંચકી ઊંચકીને ખાખરા વેચવા જેવું એ કોઈ ખાવાના ખેલ નથી. આમ ચાલતા ચાલતા બધે જવું, લોકોના અપમાન સહન કરવા, આવકારો જાકારો બધું સહન કરવું, આ ખરેખર બહુ જ અઘરી વાત છે. એટલે આવી મહેનત કરતા કરતા ક્યારેક દરવાજો બંધ રહી પણ જાય એટલે માં કોઈનો જ વાંક નથી. અનોખી ક્યાં ખોવાઈ ગઈ? ના ના કઈ નહીં, એ તો એમ જ. ચાલ હવે તું જમી લે, પણ બધું જમવાનું ઠંડુ થઈ ગયું છે, હું ફટાફટ ગરમ કરી આવું છું તારા માટે. ના ના, નીચે જવામાં જોખમ છે અને આમ ઠંડુ ગરમના ચક્કરમાં એવું ના થાય કે ક્યાંક મારું ભાણું ચટવાઈ જાય. મને ખરેખર ખકડીને ભૂખ લાગી છે. હા, તું જલ્દી જલ્દી મને જમવાનું. હા તો લે, ચાલ ફટાફટ જમી લે. આજે આમ પણ તારું ભાવતું શાક બનાવ્યું છે ને તો તારે જમવાની મજા આવશે. અરે આજે? ગઈકાલે પણ સરસ મજાની દાળ બનાવી હતી અને હું તો બધા સૂઈ ગયા ને પછી નીચે ત્રણ વાર પીવા માટે ગયો. ઓસમ. પણ અભય એક વાત કહું. હા, કે ને. આજે સાચે જ ફોઈબા, હેમા ભાભી અને દીપ્તિએ રસોઈ કરી છે. પણ સાચું કહું તને, આ નાટકમાં દુઃખ એક જ વાતનું થાય છે કે આપણે આપણા ઘરનાને દુઃખી કરીએ છીએ. મને પણ થાય તો એ જ છે, પણ કઈ નહીં ને, બસ હવે થોડા દિવસ આપણે આ નાટક કરવાનું છે, પછી નહીં. અનોખી, મને એવું લાગે છે કે આપણે બહાર એટલે કે ગામમાં લોકોની વચ્ચે પણ એકવાર ઝઘડો કરવો પડશે, નહીતર આપણે જે કરવું હશે કેવી રીતે થશે? એ તો આપણે કરીશું જ ભાઈ, પણ બીજી મહત્વની વાત મને ખબર પડી છે. સુલોચનાને આપણા ઘરની રજે રજની ખબર પડે છે, બધી જ માહિતી મળે છે એને. શું? કેવી રીતે? કેમ સવારે કોઈએ ચાનો કપ ફેંકી દીધો તો
એનો ગુસ્સો હજી ઉતર્યો નથી? હા, સારું થયું તું જાગે છે. હા પપ્પા, હમણાં તો કેમ અટકી ગયો? હમણાં જ તો એટલે એટલે હમણાં તો જાગું છું એમ કહેતો હતો. ઓ અચ્છા, પણ બેટા તો આમ હાપે છે શું કરવા? એ કસરત કરતો હતો, ઊંઘ નથી આવતી ને એટલે કસરત કરતો હતો. અડધી રાત્રે કસરત? પ્રાણાયામ ને એવું બધું? સમજુ છું બેટા, હું બધું સમજુ છું. શું સમજો છો? એ જ કે ભૂખ્યા પેટે તને ઊંઘ નથી આવતી. હા પપ્પા, ભૂખ્યા પેટે ઊંઘ નહીં આવે. ખાલી પેટે એસિડિટી થઈ ગઈ એવું લાગે છે. હા બોલો ને પપ્પા, શું કામ છે? હા જો તું મારી સાથે જો અત્યારે કહીશ તો એ ના પાડી દઈશ. એના કરતા એને પહેલા નીચે લઈ જાઉં. બેટા તું ચાલ ને મારી સાથે નીચે, ચાલ નીચે, હું તને બધું સમજાવું છું, બધું નીચે કહું છું. ચાલ મારી સાથે. પણ હા, બીજું કઈ કામ છે? હા કામ છે મને. એ બીજા બધા કામ પછી કરી લેજે તું. અત્યારે તું મારી સાથે નીચે ચાલ, અને તારે મારી સાથે આવવું જ પડશે. તો તમે જાઓ ને, હું આવું છું ને. હવે કોઈ છૂટકો જ નથી. હવે ચાલ ને કુંવર, ચાલ 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 તું ચાલ. આવ બેટા, આવ. ચાલ માની સાથે ચાલ. ચાલ બેટા. બેસ બેસ બેટા, બેસ. ચાલ બેસ જા આરામે. અરે બેસ ને. જો કુંવર, તું અનુ સાથે બોલતો નથી. કે નથી તું એના હાથની ચા પીતો, કે નથી કઈ જમતો એના હાથનું તું. તો આજે પ્રભા બેને ખાસ તારા માટે બધી રસોઈ બનાવી છે. આ તો તું આવ્યો ને ત્યારે એમાંથી ભૂલમાં મિલ્ક કેક વિશેની વાત થઈ ગઈ, એટલે તને એવું લાગ્યું કે અમે બધા તારી સાથે ખોટું બોલી રહ્યા છે. પણ સાચું કહું, ખરેખર તો આ રસોઈ હેમા અને પ્રભા બેને બનાવી છે. અને આજે અમારા હાથે તને અમે જમાડીશું. ના પપ્પા, મારે નથી ખાવું. જો કુંવર, તું જો નહીં ખાશે ને તો પછી હું તને ઉપર નહીં જવા દઉં. તું સમજ ને બેટા જરા. જો તે કઈ ખાધું નથી ને એટલે પ્રભા બેન ને હું, અમને બંને ને ઊંઘ નથી આવી. પપ્પા ઓ કુંવર, તું જયારે નાનો હતો ને ત્યારે હું તને ખીજાતો ને ત્યારે તું રિસાઈને આમ પલંગ નીચે સંતાઈ જતો હતો. ત્યારે તારી બા જશોદા તને મનાવીને લઈ આવતી ને પછી એના હાથે તને જમાડતી. તો આજે મારા હાથે નહીં જમે બેટા? હું તમારી લાગણી સમજી શકું છું પપ્પા, પણ હું નહીં ખાઈ શકું. જો તો પછી હું ઠપકો આપીશ અને કહીશ કે તારે ખાવું જ પડશે. આ ફોઈબાની આગળ તારી કોઈ જીત નહીં ચાલે. હા ચલ, તું જો ને મોડું ખુલતા. તને મારા સમ છે કીધું ને મોડું ખોલ, હું કશું જ નથી સાંભળવાની. ચલ અરે પ્રતાપ, તું પણ ખવડાવ ને, એમ નહીં માનશે. ખવડાવ તું પણ. લાવ બટાકાનું શાક બહુ ભાવે છે ને બેટા. હા ચાલ આલે ખાઈ લે બેટા. આજે અમે ખાઈ ખાઈને થાકી જવાનો છે. તા તો વિચાર્યું જ નતું ભરેલા પેટે કેવી રીતે ખવાશે. વિચારો પ્રથમ
જુલમ થઈ ગયો મારા પર, જુલમ. આટલું તો જીવનમાં ક્યારેય નથી ખાધું મેં. ક્યાંક ઉલટી ના થઈ જાય. આટલું પચાવવા માટે તો આખી રાત ઓછી પડશે મને. ફસે છે શું કામ અહીંયા? હું શું કરું મને ખબર નથી પડતી. નથી મારાથી આમ ચલાતું, નથી બેસાતું કે નથી હું સૂઈ શકતો. એટલું બધું પેટમાં દુખે છે મને. અરે ઓવર ઈટિંગની પણ હદ હોય કે નહીં? આજે તો બધી હદ પાર થઈ ગઈ છે. એટલું બધું ખવાઈ ગયું છે. સોરી. પણ આપણને પણ ક્યાં ખબર હતી કે સાવ આવું થશે. લે હું સોડા બનાવી આપું છું, એ પી લે અને પછી થોડા આટા માર, એટલે તને સારું લાગશે. હે ભગવાન, નાનપણમાં જયારે હું વધારે ખાતો હોઈશ ત્યારે મમ્મી કહેતી હશે કે પેટ છે કે પટારો. આજે પેટ પેટ રહ્યું જ નથી, પટારો થઈ ગયું છે. સાંભળ મારી વાત. હવે આપણે એ વિચારવાનું છે કે આમ બહાર લોકો વચ્ચે આપણે કઈ રીતે ઝઘડો કરીએ. એ તું વિચાર. એટલે હું પણ વિચારું છું. મમ્મી મમ્મી કાકી મમ્મી. હા, આજે આપણે જન્માષ્ટમીમાં શું કરવાના? હા કાકી, શું કરવાના? આજે આજે આપણે કાંઈ નથી કરવાના. બસ ખાલી હું ઉપવાસ રાખીશ અને પછી આપણે કૃષ્ણ ભગવાનને ભોગ ચડાવીશું. પણ કાકી, જન્માષ્ટમીના દિવસે તો કૃષ્ણ ભગવાનનો જન્મ થયેલો ને? હા, તો આજે તો એમનો જન્મદિવસ મનાવવાનો હોય ને, અને પેલો મીઠો મીઠો પ્રસાદ ખાવાનો હોય. મમ્મી, પેલો ભૂખો ભૂખો હોય એને શું કહેવાય? પંજરી. હા, અને માખણ અને મિશ્રી. હા, એ બધું હોય દીકરા. પણ આજે આપણે આવું કઈ જ નથી કરવાના. એટલે કોઈ કૃષ્ણ નહીં બને અને કોઈ રાધા નહીં બને? ના, આ વખતે નહીં બને. પણ મમ્મી, કેમ નથી કરવાના? હા કાકી, કેમ નથી કરવાનો? પેલે ટીનાને ઘરે કેટલું બધું કરવાના છે. ત્યાં તો નાનો નાનો હિંચકો પણ લાવવાના છે. પરી હિંચકોનું એક નામ પણ હોય છે. એમાં આપણે નાના નાના કૃષ્ણ ભગવાનને બેસાડીને હિંચકો નાખીએ. હિંડોળો એ હિંચકાનું નામ હોય છે, હિંડોળો. પર મમ્મી, અમને બધું કરવું છે. હા કાકી, એટલા માટે તો અહીંયા આવી છે. અમારે તો કૃષ્ણ ભગવાનનો બર્થડે મનાવવો જ છે. જો ને, સમજો ને તમે લોકો, પ્લીઝ દીકરા, આ વખતે નહીં હો ખાલી, પ્લીઝ. પણ કેમ મમ્મી? હા કાકી, કેમ? ભગવાનનું કામ નહીં કરવાનું? કઈ રીતે સમજાવું આ બંનેને? અનુ, બાળકોને મન છે તો કરવા દે ને. હા કાકી, કરવા દો ને. પણ ફૈભા, અનુ, ભગવાનનો ઉત્સવ છે, કરવા દે એમને. જા, તમે છે ને તમારી રીતે કરો. અને જો બધી સજાવટ તમે જાતે કરવાના હોય ને તો જ હું આ પાડીશ. બધું કરી દઈશું. હા, અમે બધું કરી દઈશું. હા તો જાઓ જાઓ, જલ્દી તૈયારી કરો, જાઓ બંને જણા. પણ ફૈભા, દીપકભાઈને ગયા ને તો હજુ? અનુ, બાળકોને શું કામ શોકમાં રાખીએ આપણે? હા, એમનો ઉત્સાહ છે તો એમને કરવા દે ને એમની રીતે. ભલે કરતા, કદાચ એમની નિર્દોષતાથી ખુશ થઈને ભગવાન આપણને આ કપરી કસોટીમાંથી બહાર કાઢે. નહીં, સુધરવાની જરૂર મારે નહીં, સુધરવાની જરૂર તારે છે.
નહીં, પણ તું તો પથ્થર પર પાણી છે, જેમ પથ્થર નહીં પીગળે એમ તું પણ નહીં સુધરે, હે ને? હજુ પણ કહું છું, સુધરી જા, નહીં તો પસ્તાવાનો વારો આવશે. ભગવાને એક દીકરીનું સુખ આપ્યું છે ને, એ પણ છીનવાઈ જશે. એકદમ ચૂપ. હવે એક પણ શબ્દ વધારે બોલ્યો છે ને તો તો આ બધાની શરમ ભૂલી જઈશ. અરે અરે, તમે લોકો શેનો તમાશો જુઓ છો? અરે લઈ જાઓ આને અહીંયાથી, નહીતર મારાથી છે ને અનર્થ થઈ જશે. બેન સમજાવો અને સમજાવો કે માની હાઈ લાગશે ને તો ક્યાંય નો નહીં રે. જા જા, હવે તારી શું હાઈ લાગવાની? તારા જેવી નાલાયક સ્ત્રીને તો હાઈ પણ ન લાગે. તું છે, હું નહીં. પહેલા પોતાની જાત સામે જો, પછી બીજાને કેવા આવજે. અચ્છા, એટલે તું તારી ભૂલ નહીં જ સ્વીકારે ને? તો હું પણ તને કહી દઉં છું, હું ત્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકું જ્યાં સુધી તું તારું આ અભિમાન નહીં છોડે. કરો વાત. કનુભાઈ કંસારા અસંતુષ્ટો સાથે મળીને નવી પાર્ટીની રચના કરશે. આ છાપાવાળાને પણ કોઈ નંદો નથી. બિચારા કનુભાઈને ખબર નહીં હોય કે નવી પાર્ટી બનાવવાના છે. બાપુજી, આ કનુભાઈ એટલે કોણ? અરે કેમ નહીં ઓળખ્યા? હજી 3 મહિના પહેલા જ તો એમણે નવી પાર્ટી જોઈન કરી હતી, ગુલાટ મારી હતી. રામ મોટી મોઈ વાળા, એમને કોઈ ભાવ નથી પૂછતું ને, એટલે આ પાર્ટી પેલી પાર્ટી ગુલાટો માર્યા કરે છે. સરકાર સરકાર સરકાર. ધીરોભર ભાઈ ધીરોભર, હજી હું બેઠો છું. હા સરકાર, બહુ જોરદાર સમાચાર લાવ્યો છું. શું થયું સરકાર, પડી ગઈ શું? અરે ના સરકાર, એનાથી પણ જોરદાર સમાચાર છે. અરે બોલને, શું થયું? અરે અનોખી અને અભયનો ઝઘડો થઈ ગયો. આ જૂના સમાચાર છે, નવી કોઈ વાત હોય ને તો કે. નવી વાત એમાં એ છે કે અનોખી અને અભય બહાર બજારમાં બધાની સામે લડી વળ્યા. અને એટલું જ નહીં, અભયે તો ગુસ્સામાં આવીને એમ પણ કહી દીધું કે જ્યાં સુધી અનોખી એનો અહમ નહીં છોડે ને ત્યાં સુધી એ ઘરમાં પગ નહીં મૂકે. અરે વાહ, આ તો બહુ સારા સમાચાર છે. સુધૂર સારા સમાચાર છે. અરે એમ વિચાર્યો કે આ લોકો અચાનક ઝઘડવા કેમ માંડ્યા, અને પણ જાહેરમાં પોતાના ઘરની વાત બહાર ના આવવા દેનારા લોકો આમ રસ્તા પર ઝઘડે, માનવામાં નથી આવું. વાત ઘડે ઉતરતી નથી. સરકાર તમે ભૂલો છો, અભય તો ગાંડા જેવો જ છે. એની દીકરીને કંઈ પણ થાય ને તો એ કશું જોતો જ નથી. છોકરીને હવે આધ્યાને વળી શું થયું? અરે એ જ તો મુદ્દો છે ઝઘડાનો. અનોખી એને સ્કૂલે લેવા જવાનું ભૂલી ગઈ, એટલે અભય એની પર ગુસ્સે થઈ ગયો. કારણ એ હતું કે અનોખી બજારની વચ્ચે ખાખરા વેચતી હતી અને એને લેવા જવાનું ભૂલી ગઈ. ભૈરવ, ખરેખર આ વાત સાચી છે? અરે હા, 100% સાચી છે. તો તો બાપુજી, એમનો ઝઘડો આપણા માટે ફાયદાકારક થશે. કઈ રીતે? બાપુજી, મેં અભયને એના પરિવાર વિરુદ્ધ જે ચડાવ્યો છે ને, એનું જ આ પરિણામ છે. અને આ જ સારો સમય છે. હવે અભય એમ પણ એના ઘરે તો જવાનું નથી, તો આપણે એને આપણા ઘરે લઈ આવીએ ને. જો આપણે એને આપણી પાસે રાખીશું તો આપણને બધી બાજુથી મદદરૂપ થશે, એને ખબર પણ નહીં પડે, અને આપણે એને જ એની પત્ની સામે ઊભો કરી દઈશું. બધું સમજી વિચારીને કરવું પડશે. આમ કહે એને ઘરમાં ના લેવાય. દુશ્મનને ઘરમાં ઘુસાડતા પહેલા 100 ઘરને પાણી કાઢવું પડે. બાપુજી, એ બધું તમે મારી પર છોડી દો, એ હું કરી લઈશ. ઠીક છે. ભૈરવ, આ અભય કઈ બાજુ ગયો છે? મેં એને મંદિર તરફ જતા જોયો છે. મંદિરે? તો ચાલો પછી, ધર્મના કામમાં ઢીલ છે ને, તો ચાલો
આપણે પણ મંદિરે જઈએ દર્શન કરવા. હા ચાલો. બાપુજી હું જાઉં છું. હે ભગવાન, પાછું શું થયું હશે બંને વચ્ચે? ખા ગામમાં ચર્ચા થવા લાગી છે, નહીં તો કમળાબેનને કેવી રીતે ખબર પડે? આમ તો ખાનદાનનું નાક કપાઈ રહ્યું છે, બહુ ટેન્શન થઈ રહ્યું છે મને તો. અનુ શું થયું? કઈ નથી થયું ફોઈ. તો પછી કમળાબેને મને કેમ કહ્યું કે તું અને અભય રસ્તા વચ્ચે? અચ્છા, એટલે ફોઈબાને ઝઘડાની વાત મળી ગઈ છે. હવે અહીંયા એ વાત ચાલુ રાખવી જ પડશે. મારો કોઈ વાંક નથી ફોઈબા એમાં. હું એમ નથી કહેતી કે તારો વાંક છે, પણ અચાનક એવું તો શું થઈ ગયું કે તમે બંને જણા આમ રસ્તા વચ્ચે ઝઘડવા બેઠા? એને મારા ઉપર ગુસ્સો આવે કેમ આવ્યો ને એ પણ મને નથી ખબર, પણ મને સૌથી વધારે ગુસ્સો એ જ વાત પર આવ્યો છે કે કોઈ ભાઈ એને મારા પર ગુસ્સો હતો તો એને ઘરે આવીને મને વાત કરવી જોઈતી હતી. આમ રસ્તા વચ્ચે લોકોની સામે શું કામ એને આવું કર્યું? અરે પણ વાત શું બની છે? વાત શું બની એ મહત્વનું નથી ફોઈબા. વાત મહત્વની એ છે કે એને મારા ઉપર ગુસ્સો આવાવ કરે છે, અને છેલ્લા કેટલાક દિવસથી છે ને એનું વર્તન પણ સાવ બદલાઈ ગયું છે. હા એવું તો મને પણ લાગે છે. અભય આમ સાજો થઈ રહ્યો હતો ને આમ અચાનક પાછો આવો કેમ થઈ ગયો? નક્કી કોઈ કામળ ટુમળ કર્યું હશે. કોઈ આવું શું કામ કરે? પણ કરવા વાળા એવું કઈ વિચારતા નથી, કરી દે છે. હવે તમારી ઈર્ષા આવતી હોય કે તમને બંનેને સાથે ન જોઈ શકતા હોય ને તો પણ આવું કરી શકે. અને તું પણ ક્યાં એની સાથે શાંતિથી વર્તે છે? તું પણ ઝઘડે છે ને એની સાથે? પણ ફોઈબા જો એને ખોટી વાત પર ટોકીશું નહીં તો પછી એના માટે જ નુકસાનકારક છે ને. એને જ્યાં એ ખોટો છે ને ત્યાં હું એને ટોકીશ, અને જ્યાં મારે બોલવાનું છે ત્યાં હું બોલીશ. હે પણ આમ તો તું અભયથી દૂર થઈ જઈશ. જો એના ભલા માટે મારે એમ કરવું પડશે તો એમ પણ કરીશ. અરે પણ અનુ, બધું ઠીક નથી થઈ રહ્યું. જેમ ધાર્યું છે પ્રમાણે થાય તો સારું, એમને કોઈ પણ શંકા ન જવી જોઈએ. હે માતાજી, આ અભિયાનમાં મારો સાથ આપજો. અરે અભયભાઈ તમે અહીંયા? શું થયું અભયભાઈ? કેમ આટલા બધા ડિસ્ટર્બ લાગો છો? કઈ થયું? કઈ નથી થયું, જવા દો ને. જો અભયભાઈ, તમે ખોટું તો બોલતા જ નહીં, અને એ પણ મારી સામે. હું તમારા ચહેરા પર વાંચીને કહી શકું છું કે તમને કોઈ આઘાત લાગ્યો છે, એટલે જ તમે ડિસ્ટર્બ છો. તમે ફેસ રીડિંગ કરી શકો છો. મેં કહ્યું ને મને કાંઈ જ નથી થયું. જો ભાઈ, તમારે ના કહેવું હોય તો ના પાડી દો, પણ ખોટું તો નહીં બોલો. કેમ છે ને અભયભાઈ, કે મને તમારા પ્રત્યે જરા વધારે પક્ષપાત છે. તમને ડિસ્ટર્બ કરતી વાત મને પણ ડિસ્ટર્બ કરે છે. તમે માનો નહીં અભયભાઈ, પણ અત્યારે તમારી આ હાલત જોઈને મારું હૃદય અંદરથી રડી રહ્યું છે. મારું તો મન થાય છે કે તમને હેરાન કરનારનું હું ગળું દબાવી દઉં. અને ઇમોશનલી બ્લેકમેલ કરતા સારું આવડે છે. ના ના, કોઈનું ગળું દબાવવાની કોઈ જ જરૂર નથી. પણ હવેથી મેં નક્કી કર્યું છે કે મારે ઘરે નથી રહેવું. કેમ કેમ ભાઈ, એવું તો શું થઈ ગયું કે તમારે તમારા જ ઘરમાં નથી રહેવું? આવો આકરો નિર્ણય શું કામ લેવો પડ્યો? માન્યું કે મારું ઘર છે, પણ જ્યાં મારી વાતને કોઈ માન ન મળતું, જ્યાં સતત મને અવગણવામાં આવતો હોય,
એ જગ્યાએ હું શું કામ રહું? કોણ જાણે શું થવા બેઠું છે આપણા ઘરનું, પરિસ્થિતિ વળવી થતી જ નથી ને. એક પછી એક ઉપાધિ આવી જ જાય છે. બેન, મને નજર સામે એ દિવસો તરે છે જ્યારે જશોદા હયાત હતી. શું દિવસો હતા એ! બે નાના બાળકો, ઓછી આવકમાં પણ સુખ કોને કહેવાય એનો હું રોજ અનુભવ કરતો. આનંદથી નાનું કુટુંબ રહેતું. તમારી ભાભીએ પણ ક્યારે ફરિયાદ નહોતી કરી કે ઘરમાં આ નથી તે નથી. ઘરમાં જે પણ કહ્યું હોય એનાથી કામ ચાલી જતું. અરે, અછત શું હોય છે એની બાળકોને ક્યારે ખબર પણ નહોતી પડી. અમારા પતિ પત્ની વચ્ચે પણ અમારા સંબંધોમાં ક્યારે કટુતા નહોતી આવી. કોઈ પણ અવાજ વગર જીવનની ગાડી દોડતી હતી. એટલે હવે રોજ મનમાં ઉચાટ રહે છે, કોણ જાણે આ મુસીબતોનો અંત ક્યારે આવશે. મને લાગે છે કે મારે છે ને માનતા લેવી પડશે. આ જ્યાં સુધી ઘરમાં એકદમ શાંતિ ન થઈ ને ત્યાં સુધી મારે ચા પીવાનું છોડી દેવું પડશે. નહીં નહીં નહીં, આવું બધું કરવાની કઈ જરૂર નથી. નસીબમાં જે અને જેટલું ભોગવવાનું લખ્યું છે ને એ સામે આવીને ઊભું જ રહેશે. પછી ભલે તમે ગમે એટલી માનતા માનો કે ગમે એટલી બાધા રાખો. અને આ ચા મૂકી દેશો ને તો વધારે હેરાન થશો. માથું દુખશે અને બેચેની પણ રહેશે, એટલે આ બધું કરવાની કઈ જરૂર નથી. તો શું કરું? પેલા બંને જણા જીદ મૂકતા નથી અને આજે તો બંને જણા રસ્તા વચ્ચે ઝઘડી પડ્યા. કુંવર આવું કરે મને માન્યામાં નથી આવતું. માનવામાં તો મને પણ નથી આવતું પ્રતાપ, પણ અનોખીએ પોતે કહ્યું કે બંને વચ્ચે ઝઘડો થયો છે. એ જ અનોખીએ પણ કઈ મનાવ્યો નહીં ત્યાં. એટલે ના, એ જ જોવાનું છે ને. હંમેશા ડરે રહેતી અનોખી, એને પણ આ વખતે હાથ ઊંચા કરી દીધા. પણ આવું તો કેમ ચાલે બેન? હવે ચાલે કે ન ચાલે, જે થયું છે ને એ થયું છે. હવે વિચાર કે કરીશું શું, આવી રીતે થોડું ચાલવા દેવાય. હવે એ તો ના પાડી દીધી છે કે હું ઘરે નહીં આવું. કહી દીધું છે એણે કે જ્યાં સુધી અનોખી પોતાનું અભિમાન નહીં મૂકે ને ત્યાં સુધી એ ઘરે નહીં આવે. પણ કુંવર છે ક્યાં? નથી ખબર મને, પણ ભગવાન કરે જ્યાં હોય ને ત્યાં સલામત હોય. મારે અનુ સાથે વાત કરવી પડશે. અનુ, અનુ, આ બધું શું માન્યું છે તમે બંને જણાએ? અને રસ્તા વચ્ચે આ રીતે કઈ ઝઘડવાનું હોય? આ બધું શોભે છે તમને? કાકા, પણ ખરેખર મને કઈ જ નહોતી ખબર. અભય અચાનક આવ્યો અને એને. પણ તારે સમજવું જોઈએ ને, તને તો ખબર છે ને અત્યારે એની મનસ્થિતિ કેવી છે. અને આપણે જાણીએ છીએ તો પછી શું કામ? અભય તું ખોટું કરે છે, અભય તારે તારી ખોટી જીત છોડવી જોઈએ, એવું બધું બોલી બોલીને તું એને હેરાન કરે છે, એને ગુસ્સો અપાવે છે. અરે હું તો કહું છું ભલે ને એ ખોટું બોલે, પણ તારે એને સમજવું જોઈએ. અત્યારે તારે એનું ધ્યાન રાખવું જોઈએ, એને સાચવવો એ તારી ફરજ છે. મને તો નવાઈ એ વાત ની લાગે છે કે તારામાં આટલી સૂઝ છે તો પણ તું આટલી મોટી ભૂલ કેમ કરે છે. સોરી કાકા, હું અત્યારે તમને કહી નહીં શકું કે અમે આવું કેમ કરી રહ્યા છીએ. પ્લીઝ મને માફ કરી દેજો. શાંત થઈ જા પ્રતાપ, હવે કઈ ના બોલીશ. શાંત થઈ જા. કઈ રીતે શાંત થાવ બેન, કઈ રીતે શાંત થાવ? અત્યારે ક્યાં હશે કુંવર? અરે માંડ માંડ તો એ આપણી સાથે આ ઘરમાં ભળી રહ્યો હતો, અને એવામાં આવું થાય તો તું આપણા પર કઈ રીતે વિશ્વાસ કરે? તને એ તો ખબર છે ને
કે એના મગજમાં આપણા વિરુદ્ધ શું ઠાસવામાં આવ્યું છે? અરે અત્યારે શું વિચાર કરતો હશે તારા વિશે? અને ક્યાં હશે? અરે એ કોઈ કોઈ મુસીબતમાં તો નહીં મુકાઈ ગયો હોય ને? ક્યાં હશે મારો કુંવર? આ ઉંમરે મારે મારો બીજો દીકરો પણ નથી ગુમાવવો. મારું હૃદય નહીં જીરવી શકે. કઈ નહીં થાય અભય ને, તું શાંતિ રાખ. હજાર હાથ વાળો બેઠો છે ને એની રક્ષા કરવા વાળો. હા શાંતિ રાખતો. બાપુજી, અભયભાઈ અને અનોખીનો ઝઘડો થઈ ગયો છે એટલે એમણે ઘર છોડી દીધું છે અને એમની પાસે બીજી કોઈ જગ્યા નથી જવા માટે, એટલે મેં એમને કહ્યું કે તમે અહીંયા જ આવી જાઓ તમારા મિત્રના ઘરે. અને એમ પણ અમારી ઉપર તમારા કરેલા એટલા બધા ઉપકાર છે કે એ ઉપકારનો બદલો અમે કેવી રીતે ચૂકવીએ એ જ નથી સમજાતું. એટલે આ સારો મોકો છે કે અમે તમને મદદરૂપ થઈએ. એટલે પરાણે હું અભયભાઈને અહીંયા લઈ આવી. હા સરકાર, અભયભાઈ તો પગ ઉપાડતા ન હતા, જેમ તેમ મનાવીને અહીંયા લઈ આવ્યા છે એમને. અભય પ્રતાપ સવાણી, શું થયો અનોખી સાથે? બાપુજી, અભયભાઈ અને મારે અભયના મોડે સાંભળવું છે. અનોખીની હાજરી મને નથી ગમતી અને હું એને એ ઘરમાં જોવા પણ નથી માંગતો. એ તો તારા ઘરની સૌથી પ્રિય વ્યક્તિ છે ને, એટલે તું ઘરમાંથી નીકળી ગયો અને હવે ત્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકું જ્યાં સુધી એ ત્યાંથી બહાર નહીં જાય. અને જો એ ના નીકળે તો? એને નીકળવું જ પડશે અને જો એ ના નીકળે તો હું કાંઈ પણ કરીશ, પણ એને ઘરમાંથી બહાર તો કાઢીશ જ. કંઈ પણ કરીને ઘરમાંથી બહાર કાઢીશ એટલે કેવી રીતે? વિચાર્યું છે? ના, એટલે મેં કંઈ વિચાર્યું નથી, પણ એવી પરિસ્થિતિ જ નહીં આવે. એવું થાય કે અનોખીની જાતે જ સમજીને ઘરમાંથી બહાર નીકળી જાય. ના, એટલે હું અહીંયા આવ્યો, એ તમને ન ગમ્યું હોય તો હું જતો રહું છું, મને બીજે ક્યાંય પણ જગ્યા મળી જશે. અરે ના ના, હવે ભાઈ ઊભા રહો. અભયભાઈ એવું નથી, એ તો બાપુજીને તમારી ચિંતા થાય છે ને એટલે એ પૂછે છે, બીજું કંઈ નથી. હવે ભાઈ તમે એક કામ કરો, અત્યારે તમે અંદર જઈને આરામ કરો. હા, આપણે પછી વાત કરીશું. અને પેલી અનોખીને ઘરમાંથી કઈ રીતે કાઢવાની છે એ આપણે વિચારીશું પછી. હા, અત્યારે તમે આરામ કરો. ભૈરવ, અભયભાઈને અંદર લઈ જા. ચાલો ભાઈ, ચાલો ચાલો. બાપુજી, એટલું બધું નહીં વિચારો. વિચારવું તો પડે છે, યાદ ધરમ કરતા ગિથાળ ના પડે ને, એનું ધ્યાન રાખવું પડશે. મૂળ મુદ્દો એ છે કે મને હજી માન્યામાં નથી આવતું કે આ અનોખી જેવી ચતુર સ્ત્રી આની જોડે જાહેરમાં ઝઘડો કરે. પણ કેમ? તમે આવી ગયા ને એટલે બધું બરાબર થઈ જશે. અભયભાઈ, તમે જેમ પહેલા આરામ કરતા હતા ને તેમ અહીં બેસીને આરામ કરો. તમને જે કઈ વસ્તુની પણ જરૂર હોય ને તમે મને કહેજો, હું તરત જ તમારી સેવામાં હાજર થઈ જઈશ. બોલો, અત્યારે કંઈક જોઈએ છે તમને? ના, હું અહીંયા શાંતિથી બેઠો છું.
મારે એમાં ભાભી સાથે વાત તો કરવી જ પડશે, પણ કોઈપણની વાત પર સાચી તો છે, મારે વાત એવી રીતે કરવી પડશે ને કે એમને કોઈ પણ વાતનું ખરાબ ના લાગે. ઓલરેડી ભાભીને અત્યારે જ આટલો મોટો આઘાત લાગ્યો છે, એટલે એ કોઈ પણ વાતને કોઈ પણ અર્થમાં લઈ શકીએ ને એવી પૂરેપૂરી શક્યતાઓ છે, ગેરસમજણ થઈ જ શકે છે. હકીકત શું છે ને એ જાણવા માટે મારે ભાભી સાથે વાત કરવી જ પડશે. સુલોચના કરે ઘર ભાભીને આમ પોડવીને વાત કરાવી લેતી હશે તો? ના, ભાભીની પરિસ્થિતિ પણ અત્યારે એવી છે ને કે કોઈ પણ વાતનો કોઈ પણ અર્થ કાઢી શકે એમ છે. વહેલામાં વહેલી તકે વાત તો કરવી પડશે. પરીના પપ્પા, તમે કેમ જતા રહ્યા? તમારી બહુ યાદ આવે છે, પાછા આવતા રહો ને. હું તમને પ્રોમિસ કરું છું કે તમે ગુસ્સે થશો કામ ક્યારેય નહીં કરું. તમારા વગર જીવન ખાલી વાસણ જેવું લાગે છે. તમારા વગર બહુ અધૂરું અધૂરું લાગે છે. ભાભી મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. હવે વાત કરવા જેવું કઈ રહ્યું જ નથી. હું તો છેલ્લી વખત પણ વાત કરી નથી શકી. પ્લીઝ શાંત થઈ જાઓ ને. મારે આ વિશે વાત નથી કરવી તમારી સાથે, બીજી વાત છે. હા, હું સમજી ગઈ. તું બોલ ને, શું બનાવવાનું છે? હું હમણાં જ બહાર આવું છું મદદ કરાવવા. આ તો બસ થોડીક વાર અહીંયા બેઠી હતી. ભાભી ભાભી કઈ જ નથી બનાવવાનું. હા, કોઈ જ કામ નથી કરાવવાનું તમારે. તમે બેસો અહીંયા, મારે બીજી વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? ભાભી, તમને સુલોચનાનો ફોન આવ્યો હતો. હે? ક્યારે? ભાભીને તો યાદ પણ નથી કે સુલોચનાએ એમને ફોન કર્યો હતો. મારે એમને અલગ રીતે પૂછવું પડશે. ભાભી યાદ કરો, યાદ છે આપણે લોકો પેલે દિવસે બહાર જવા નીકળતા હતા અને તમારા ફોન પર એકદમ જ ફોન આવ્યો હતો. હા, આપણે બહાર નીકળતા હતા, ફોન આવ્યો. ક્યારે? મને કઈ યાદ નથી આવતું. ભાભી, તમે ક્યારે સુલોચના સાથે વાત કરી છે? ના, મેં પહેલા એની સાથે વાત કરી હતી, પણ તારા ભાઈના ગયા પછી મેં એક પણ વાર એની સાથે વાત નથી કરી. તમે યાદ કરવાનો પ્રયત્ન કરો ને ભાભી. બની શકે કે એણે તમને ફોન કરીને આપણા ઘર વિશે કોઈ માહિતી માંગી હોય કે કંઈ કીધું હોય. ના, હું સાચું કહું છું, તને મારી પર વિશ્વાસ નથી. ભાભી, એવું ખાઈ જ નથી. તમારા પર મને પૂરેપૂરો વિશ્વાસ છે જ, પણ એ સુલોચના બહુ જ ચાલાક છે અને આપણી નબળી ક્ષણોનો ફાયદો ઉઠાવવાનું એને બહુ સારી રીતે આવડે છે. એટલે એક વાર યાદ કરી જુઓ ને, કદાચ તમે કોઈ એવી ક્ષણમાં હોવ અને એને તમને ઘર વિશે કંઈક પૂછ્યું હોય કે કંઈ કર્યું હોય, કોઈ માહિતી માંગી હોય. ના ના,
હું સાચો કહું છું, મેં એનો ફોન પણ નથી ઉપાડ્યો, નથી એનો ફોન આવ્યો, મને કઈ ખબર જ નથી. મેં એની સાથે એક પણ વાર વાત નથી કરી, કારણ કે એના લીધે જ આ બધું થયું છે. તારા ભાઈ છેલ્લે ગુસ્સે પણ એના કારણે થયા હતા, એને મને એની વાતમાં ભોળવી લીધી ને પછી મેં એની સાથે વાત કરી, એમાં તારા ભાઈ ના જે બધું થઈ ગયું. મને એની ઉપર એટલો બધો ગુસ્સો છે કે એનો ફોન આવે તો પણ હું ફોન ફેંકી દઉં, પણ એની સાથે વાત ના કરો. ભાભી ભાભી આવી બસ બસ શાંત થઈ જાઓ. હું છું, અમે બધા જ, તમને કઈ નહીં થાય, ચિંતા નહીં કરો. ચાલો આપણે એવું કઈક કરવું પડશે હવે કે અભય અને અનોખી એક ના થઈ શકે. પણ એનાથી આપણને શું ફાયદો થવાનો છે? આપણે તો આપણું કામ પતે એટલે શું માનતા બસ. ઘણીવાર બીજાના નુકસાનમાં પણ આપણો ફાયદો સમાયેલો હોય છે વિદ્યા. જો એ બંને એક થઈ ગયા ને તો બંને ભેગા મળીને લડશે, સમજી? અને જો અલગ હશે તો અનોખી સતત એ જ પ્રયત્નમાં લાગેલી રહેશે કે અભયને સારો કરવો, એને પાછો લાવવો. અને પ્રતાપ પણ ક્યાં સુધી પોતાના દીકરા વગર વહુને સાચવશે? એકના એક દિવસે તો એને પાછો લાવવાનો પ્રયત્ન તો કરશે જ ને. અને બિચારી અનોખી આ બધા ચક્કરમાં બીજું કંઈ વિચારી પણ નહીં શકે. તો પછી તું એ લોકોના વચ્ચેનો અંતર વધારવા માટે શું કરીશ? વેઇટ, મારે વહેલી તકે તપાસ કરવી પડશે. જો અહીંયા વધારે રોકાઈશ તો ઘરે ટેન્શન વધશે. નો વિચાર કર્યો ને એનો ફોન આવ્યો. હું સમજી શકું છું કે પપ્પાને કેટલું ટેન્શન થતું હશે. હલો કુંવર, અરે શું નાના છોકરાની જેમ રિસાઈને જતો રહ્યો, અને ક્યાં છે તું? પપ્પા તમે ચિંતા ન કરો, હું સલામત છું અને હું ઘરે આવી જઈશ. પણ ક્યારે આવશે તું, અને અત્યારે તું છે ક્યાં? અરે રસ્તા વચ્ચે બધાની સામે ઝઘડો કર્યો તે, તું અને અનુને આટલું બધું બોલે અને પણ જાહેરમાં, આ બધું તને સારું લાગે બેટા? હું તમને હમણાં કઈ નહીં કહી શકું પપ્પા, પણ અમે બંને જણા આ બધું આપણા માટે જ કરી રહ્યા છે. પપ્પા તમે મારી વાત સાંભળો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી, બસ તું અત્યારે ને અત્યારે અહીં આવી જા. હું હમણાં નહીં આવી શકું. અરે પણ શું કામ નહીં આવી શકે, અને અત્યારે છે ક્યાં તું? જો તમે કાંઈ પણ પૂછશો ને હું તમને કાંઈ નહીં કહી શકું, અને હું ક્યાં છું એ પણ તમને નહીં કહી શકું. પણ તમે ચિંતા ન કરો, હું પાછો સલામત રીતે ઘરે આવી જઈશ. કોણ કોણ? કઈ રીતે ચિંતા ના થાય બેટા, કઈ રીતે ચિંતા ના થાય? તું ભલે મને ના કહે પણ હું તને શોધી જ કાઢીશ. તું ક્યાં છે? દેવસિંહ મહેતા તમે છો? યસ બોલો. તમારા નામની નોટિસ છે. શો આ રિસીવ કરીને તમારે અહીંયા સહી કરવી પડશે. શું છે આમાં? અમે તમને આગળ સમજૂતીથી છૂટાછેડા માટે કાગળિયા આપ્યા હતા, જે તમે ફાડી નાખ્યા હતા.
આવગર મને એમ લાગે છે કે બોસને આ વાત આપણે કરવી જોઈએ. પણ આ વાત આપણે એમને ત્યાં મળીને જ કરીશું. ફોન પર આ વાત કરવી ઠીક નહીં રહે વિદ્યા. ઠીક છે, હું એમને ફોન કરું છું અને એમને કહું છું કે આપણે બંને જણા એમને મળવા માટે ત્યાં આવીએ છીએ. હેલો બોસ, બહુ જ મોટી મુસીબત આવી પડી છે. અમે બંને જણા તમને મળવા માટે હમણાં જ ત્યાં આવીએ છીએ. હવે પૂછવાના બદલે કેવા લાગ્યા? ના ના, પૂછવા માટે જ ફોન કર્યો હતો. પણ વાત જ એવી છે ને કે મારાથી એવું બોલાઈ ગયું કે અમે આવીએ છીએ. એમ એવું તો શું કામ પડ્યું? ફોન પર કહેવાય એમ નથી, પૈસાની જરૂર છે. ના બોસ, એવી વાત નથી. ખરેખર અમે આવીને તમને ત્યાં બધી જ વાત કરીએ છીએ. ના, શું અહીંયા તમે નહીં આવો એ તમારા માટે સારું છે. તમારે અહીંયા આવવાની કોઈ જરૂર નથી. પણ બોસ, મારી વાત તો તમે સાંભળો. જો તમને જે કહું છું ને એ તમારા ભલા માટે કહું છું. તમારું અહીંયા આવવું હિતાવ નથી. બોસ, બોસ તમે વાતની ગંભીરતાને કેમ નથી સમજતા? હે, એક સમય હતો જ્યારે તમે અમને વારે વારે મળવા માટે બોલાવતા હતા. કે મળવા કેમ નથી આવતા? હવે આજે જ્યારે અમારે તમને મળવું છે તો તમે ના કેમ પાડી રહ્યા છો? જો છોકરા, અને ખબર નથી અહીંયા શું મુસીબત આવી પડી છે. તારી જે કંઈ પણ વાત કરી હોય ને ફોન પર કર. એમ તો એવી તો કઈ મુસીબત આવી ગઈ છે ત્યાં કે તમે અમને આવવાની ના પાડી રહ્યા છો? હે, અને ઉપરથી તમે કહેતા પણ નથી. બોસ, મારે તમને અનોખી વિશે કહેવું છે, પણ એ વાત હું તમને ત્યાં આવીને જ કહીશ. તારા હિતમાં છે એટલે તને નથી બોલાવી રહ્યો. અને જો તમારા બંને જણાએ પોતાનો જીવ બચાવવો હોય ને તો અહીંયા નહીં આવતા. અરે પણ ના બાપુજી, કોઈ નથી. વાહ બેટા, તમે જેટલું માનો છો એટલું આ હવે કોરી સ્લેટ તો નથી. ઘણા બધા દિવસે પરિવાર સાથે રહીને આવ્યો છું અને તમારા કહેવા પ્રમાણે જોએ તમારી સાથે રહીને એનામાં જો ફેરફાર આવતો હોય એ તો ઘણા બધા દિવસ એના પરિવાર સાથે રહીને આવ્યો છે. એક તો બદલાયું હશે એનામાં, એને પહેલાની જેમ સમજવાની જરૂર નથી. એના ઉપર નજર રાખવી પડશે. જી બાપુજી. મારે થોડું કામ છે, હું જરા બહાર જઈને આવું છું. તમે એના ઉપર નજર રાખજો. બોસ, કોઈ દિવસ આપણને આવી રીતે એમના ઘરે આવવાની ના નથી પાડતા તો પછી આજે કેમ અચાનક આવી રીતે ના પાડી હશે? મને કંઈ પણ ઠીક નથી લાગી રહ્યું વિદ્યા. શું? કંઈક અણધારી વસ્તુ આપણી સાથે થઈ રહી છે વિદ્યા. આપણે એક એક બાજુના નથી રહ્યા, ધોબીના કૂતરા જેવી હાલત થઈ ગઈ છે. આપણે નથી અનોખીને મળી શકતા, નથી વિઠ્ઠલને. આપણે વચ્ચે અટવાઈ ગયા છે વિદ્યા, આપણને કોઈ વાતની ખબર પણ નથી. તો હવે આપણે કરીશું શું? કઈ નહીં, રાહ જોઈશું. ભલે વિઠ્ઠલે આપણને એના ઘરે આવવાની ના પાડી હોય, પણ એને એની આ રીતના વર્તનનો જવાબ તો આપવો જ પડશે. અને ત્યાં સુધી આપણે રાહ જોઈએ ને બંને બાજુના નાટકો જોઈશું. પડે એ વાત કોની સાથે કરતો હતો એ નહીં ખબર પડી મને.
કોશાનો ફોન? કોશા મને અત્યારે શું કામ ફોન કરતી હશે? નહીં પણ જો અત્યારે એનો ફોન નહીં ઉપાડું ને તો એ સતત મને ફોન કર્યા કરશે, એ ડિસ્ટર્બ કરશે. એના કરતાં હું ફોન ઉપાડી જ લઉં છું. હેલો. હેલો સર, તમે ક્યાં છો? તમે ઓફિસ નથી આયા, હું ફાર્મ ગઈ હતી, તમે ત્યાં પણ નથી. હું તમારા ઘરે ગઈ હતી, બધા ટેન્શનમાં છે, તમને શોધે છે. તમે અનોખી મેમ સાથે ઝઘડો કર્યો. સર, તમે અનોખી મેમને આમ રસ્તા વચ્ચે કેવી રીતે બોલી શકો? ધીસ ઇઝ નોટ રાઈટ. તમારા આંટી બી મને કઈ કહેતા હતા, બટ સમહાઉ એ કઈ કહી ન શક્યા. સર, તમે ક્યાં છો? કામ ડાઉન, કામ ડાઉન. ના ના ના, કોઈ 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 કામ ડાઉન નહીં. તમે મને એમ કહો કે તમે ક્યાં છો એન્ડ તમે ઓફિસ ક્યારે આવશો? ઉષા, પ્લીઝ કામ ડાઉન. અરે, હમણાં એક બહુ જ અગત્યનું કામ છે ને, હું એક કામ પતાવવા માટે જ આવ્યો છું. હા સર, તમારું કામ છે તો હું તમને કઈ નહીં કહું, બટ તમે જે મેમ સાથે કર્યું છે, તમે જે ઝઘડો કર્યો છે, ઇટ વોઝ નોટ રાઈટ. તમે હું એમની સાથે ના કરી શકો સર. સર, તમને ખબર છે તમારા માટે મને કેટલી હાઈ રિગાર્ડ છે, તો પછી તમે આવું શું કામ કરો છો? સર, તમે એકવાર એમના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો વિચારો પ્લીઝ. સર, સી ઓનેસ્ટલી મને નથી ખબર કે તમારો ઝઘડો શું કામ થયો છે, બટ જો આને હું હમણાં બધી હકીકત નહીં કહું ને, તો એ મને સલાહ આપી આપીને મારું માથું ખાઈ જશે. એના કરતા એને સાચી વાત કરી દઉં, એ જ યોગ્ય રહેશે. સર, કઈ તો બોલો, શું કેવું છે તમારે? એ જ કે અમારો ઝઘડો નથી થયો. વોટ? હાઉ ઇઝ ઇટ પોસિબલ? હું તમારા ઘરે ગઈ હતી, તમારા ફાધર રડતા હતા, આંટી રડતા હતા, બધા ટેન્શનમાં હતા. ઇનફેક્ટ અનોખી મેમે પણ એવું જ કીધું કે ઝઘડો થયો છે. એમને મેં શું કીધું હતું? હા, કે એમની જે ભૂલ નથી એના માટે એ તમને સોરી નહીં કે, એન્ડ યુ વર રોંગ. તો પછી તમે એવું કહો છો કે ઝઘડો નથી થયો? હું મારી વાત સાંભળ, હું તને અત્યારે કાંઈ પણ કહી શકું એમ નથી. હું ઓફિસે આવીને તને બધી વાત કરીશ. અને આઈ એમ સોરી મેં તને કયા વગર રજા પાડી, પણ હું જેવો ઓફિસે આવીશ ને બધા પેન્ડિંગ કામ પતાવી દઈશ. પણ અત્યારે આપણે વાત ન કરીએ ને એ જ સારું છે. હું કાંઈ પણ બોલી શકું એમ નથી, મારે ફોન મૂકવો જોઈએ. હા સર, 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 મેં તમને કોલ એટલા માટે નથી કર્યો કે તમે ઓફિસ ક્યારે આવશો. મેં તમને કોલ એટલા માટે કર્યો છે કેમ કે મને તમારી ચિંતા થાય છે. ચિંતા? કેમ ના થવી જોઈએ? ના, એવું નથી, પણ તે ટેન્શન કે વરીને બદલે ચિંતા શબ્દનો ઉપયોગ કર્યો ને એટલે મને નવાઈ લાગી. અભય સવાણી સાથે કામ કરું છું ને, તો આટલું તો આવડે જ. ઓકે, ચાલ બાય. અરે વાહ, તમે લોકો તો સજાવટમાં પણ એકદમ જમાવટ કરી દીધી. અરે, આટલી સરસ સજાવટ તો આજ સુધી અમે પણ નથી કરી શક્યા. તો પછી આ બંને દીકરીએ તો રંગ રાખી દીધો. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. અને આમ પણ કૃષ્ણ જન્મ ઉજવવા માટે બંનેની કેટલી ઈચ્છા હતી. હા ફઈબા, તમે એ લોકોને છૂટ આપી દીધી, તેમનો ઉત્સાહ તો જુઓ, બધું કેવું સરસ કરી દીધું. હા, અને ફોઈબાને તો આમ પણ દરેક બાળકમાં બાળકૃષ્ણ જ દેખાતા હોય છે. એ જ સાચી ભક્તિ. આપણે લોકો ભૂલી જઈએ છીએ કે ભગવાન ભૂલકાઓનું રૂપ લઈને આપણા ઘરે આવતા હોય છે. હા, અને આપણે છે ને મંદિરના ચક્કર મારીએ છીએ. આપણા ઘરમાં રહેલા ભૂલકાઓને આપણે ક્યારેક વળીએ છીએ, ખીજવાઈએ છીએ, ધમકાવીએ છીએ, અને ક્યારેક ક્યારેક આમ છે ને આપણે લોકોને મારીએ પણ છે. હા, એવું ન કરાય. હા, બંને મારી દીકરીઓ, તમે બંને જણા બહુ જ સરસ કર્યો. આમાં માસીએ પણ બહુ બધી હેલ્પ કરી છે, એટલે તો આટલું મસ્ત બન્યું છે.